નમસ્કાર, બીએન ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું આપની સાથે આપનો મિત્ર ભાવિન પાટણવાડિયા. દર્શક મિત્રો, આપણે સૌ જાણીએ છીએ એમ કે ગુજરાતમાં વરસેલા ભારે વરસાદના કારણે ગુજરાતના અનેક જિલ્લાઓ, અનેક તાલુકા, અનેક ગામડાઓમાં પરિસ્થિતિ અત્યંત દયનીય, અત્યંત ગંભીર થઈ છે. ત્યારે અત્યારે આપણે છીએ વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના સાદડ ગામે. સાદડ ગામે પણ દર્શક મિત્રો પરિસ્થિતિ અત્યંત દયનીય હતી, કારણ કે આ જ સાદડ ગામે સૌથી વધુ પૂરના પાણીના કારણે નુકસાન થયું છે. કારણ કે સાદડ ગામની બાજુમાં જ ઢાઢર નદી વહી રહી છે. ત્યારે મહત્વની બાબત છે કે ગામના લોકો હાલ કતાર લગાવી, લાઈન લગાવી, જે પ્રકારે આપણે જોઈ રહ્યા છીએ, સાદડ ગામની ગ્રામ પંચાયત કચેરી પાસે છે ને, કચેરી પાસે જે કેસ્ટોલ સરકાર દ્વારા ચૂકવવાની જે બાબત છે તેને લઈને અત્યારે લોકો કેસ્ટોલ લેવા માટે, સહાય લેવા માટે ઊભા છે. આપણી સાથે ગામના અનેક સ્થાનિકો છે. કેટલા રૂપિયા સહાય સરકાર દ્વારા અત્યારે આપવામાં આવી રહી છે, કેવી કેટેગરી પ્રમાણે શું નિયમો નક્કી કરીને અત્યારે સહાય આપવામાં આવી છે? એક દિવસના 100 રૂપિયા જે નક્કી કરેલા છે એમને, તો નાના છોકરાના 60 રૂપિયા એક દિવસના, તો એ હવે નોણા જે આપણે મજૂરી જઈએ છીએ તો જ 200 રૂપિયા રોજ આલા છે. આ 100 રૂપિયા જે આ ખેડૂતના એનાય હાલતા હોય 200 રૂપિયા, તો આ સરકાર 100 રૂપિયા શા માટે આલે? એ કેસ્ટોલ વધારવામાં આવે. શું માંગણી તમારે? કેસ્ટોલ વધારવી છે? હા, કેસ્ટોલ વધારવાની. અન્ય પણ આપણી સાથે ગામના લોકો છે. કાકા, શું પરિસ્થિતિ છે? કેટલા લોકોનું આ ગામ છે, પૂરમાં કેવી તારાજી સર્જાઈ, કેટલી તકલીફો પડી છે, અને અત્યારે કેવા પ્રકારે કેસ્ટોલ ચૂકવવામાં આવી રહ્યું છે? અત્યારે પૂરની પરિસ્થિતિમાં બહુ વિનાશક પૂર છે. અત્યારે કહી ના શકાય એવું, મને અંદાજે 10-15 ફૂટ તો પાણી ભાગોળમાં જતું. કોઈ સરકારી અધિકારીઓ કોઈ કંઈ બોટનું પણ વ્યવસ્થા કોઈ કરી નહીં. મામલતદારને TDO સાહેબે ફોન લગાવી લગીને થાય કે ચાર્જિંગ હવે પતી ગયા. કોઈ બોટની વ્યવસ્થા, 10 મણા ફસાયેલા હતા અમારા. કઈ જગ્યાએ? નીચાણ વિસ્તાર મેં. એ લોકો આખે 3-4 દિવસ ત્યાં ઉપર છાપડા પર જ કાઢેલા છે. સાહેબ, પાણી ખોરાક વગર ત્યાં રહેલા છે 3 દિવસ. 3-4 દિવસ કેમ તંત્રની કોઈ મદદ મળી નથી? અહીંયા આગળ બોટની વ્યવસ્થા કોઈને નહીં કરી, રેસ્ક્યુ કરવામાં પણ બોટની કોઈ સુવિધા નહીં સરકાર તંત્ર દ્વારા. NDRNT ને ફોન લગાવી, મામલતદાર સાહેબને ફોન લગાવીને થાય, ફોન આવે છે, કારણ કે 24 કલાક થાય, કોઈ મદદ નહીં મળી. એમ કોઈ પ્રકારની મદદ નહીં. વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આખા ગામને ભોજનની વ્યવસ્થા 3-4 દિવસ ફૂલ કરેલી છે. તંત્ર દ્વારા નથી મદદ કરવા? અંતરવાર કોઈ નહીં, કોઈ નહીં. કેટલા લોકો તમારા ગામમાં ફસાયા હતા? અમારા ગામમાં આખું ગામ જ ફસાયેલું હતું. આખા ગામના લોકો બધા સ્થળાંતર કરીને ફસાયેલા હતા. કેટલા આખા ગામમાં ચારે તરફ પાણી હતું. ઘણું નુકસાન થયું છે, લોકો ગરમ બી નુકસાન થયું છે ઘણું, ને આખું ગામ જ રોકાયેલું હતું. 7 ઘર જેવા પડી ગયા છે. ઘરોમાં કેટલા ફૂટ પાણી હતા? ઘરમાં લગભગ 5-6 ફૂટ પાણી હતું, અને ઘણી બોટલ લોકોને નુકસાની પણ થયું છે. નીચાણવાળા વિસ્તારમાં શું પરિસ્થિતિ થઈ? નીચાણવાળા વિસ્તાર આખો ખાલી કરી દેવામાં આવે છે, અને એમને ખાધા ખોરાકીને એવું બધું પૂરું પાડવામાં આવે છે. 7 દિવસ જે વીત્યા છે, અત્યારે શું પરિસ્થિતિ છે ગામની? અત્યારે ભયંકર જ પરિસ્થિતિ એવી છે. પાણી તો જોકે વાસરી ગયું છે, એટલે જરી સારું છે. કેસ્ટોલ બાબતે મારે એ કેવું છે કે સરકારને કે આલે તો 300 લેખે આલે. અત્યારે 100 રૂપિયાની તો શું જમાનો છે? હવે 100 રૂપિયા તો છોકરો કંઈ ખુશ ના થાય. 100 રૂપિયા મતલબ વધવા જોઈએ પૈસા. આપ સૌ ખેડૂત છો, જ્યારે ખેડૂતના ખેતરમાં મજૂરી કરવા માટે મજૂર આવતો હોય તેને કેટલી રકમ આપવામાં આવે છે? 200 રૂપિયા આપવામાં આવે છે. 100 રૂપિયા આપવામાં આવે. 100 રૂપિયા નહીં, અમારે 200-300 રૂપિયા આપવા જરૂરી છે લોકોને. અત્યારે ધંધો, ખેતી તો બધી ઠપટ થઈ ગઈ. અત્યારે ખેતીમાં કોઈ માલ રહ્યો નથી. અત્યારે બધું જતું રહ્યું છે. કપાસ, સુવેર સંપૂર્ણ વિનાશ થયેલો છે. ચોક્કસ, આપણી પાસે યુવાનો પણ છે. આપ આજ ગામના છો, એક યુવાન છો. 100 રૂપિયા જે આપવામાં આવી રહ્યા છે, શું માનો છો રકમ વધવી જોઈએ, કારણ કે નુકસાન સાદડ ગામમાં વધુ છે? નુકસાન સાદડ ગામમાં ભરપૂર નુકસાન છે. લોકો હેરાન પરેશાન થઈ ગયા હોવા છતાં સરકારે કોઈ તંત્ર કે કોઈ DDO કે કલેક્ટર દ્વારા કોઈ પણ મદદ સરકારી મોકલવામાં આવી નથી, એટલે કોઈ બોટની વ્યવસ્થા કરવામાં નથી આવી. અને 10ના ગ્રામજનો આ ગામજનો 10ના ખેતર તરફ રેસ્ક્યુ કરવા ટીમ મોકલી હતી, તો 10ના ગામજનો જ ગયા હતા. NDRFની ટીમ બોલાવી સવારમાં, રાતે સવારે 6 વાગે ફોન આવ્યો, અમે આવીએ છીએ, પણ કોઈ આવ્યું નથી. એ સરકારને જાણ કરવા માગું છું, અને એવું કહેવા માગું છું કે તમે 100 રૂપિયા આલો છો, 93 રૂપિયા લીટર પેટ્રોલ છે. તમે લીટર પેટ્રોલના 93 રૂપિયા લો છો, તો 100 રૂપિયા આલીને તમે શું કરશો? આ ગરીબના કિલો ખોડના કેટલા રૂપિયા છે? 40-45 રૂપિયા તો કિલો ખોડ મળે છે, બરાબર? તો ગરીબને તમે ઘર વખરી છે, એનું ફર્નિચર છે,
એનું ખેડૂતનું સામાન ટ્રેક્ટરો બધા પલળી ગયા, ટ્રેક્ટરોની બેટરીઓ ખરાબ થઈ, ટ્રેક્ટરો ખેતરમાં છે, ગાયો ભેંસોનું નુકસાન થયેલું છે, તો તમે આ 100 રૂપિયા કેવી રીતના વિતરણ કરી રહ્યા છો? તમે સર્વે તો કરવા આવવું પડે ને કે ખેડૂતોની પરિસ્થિતિ કેવી છે, નીચાણવાળા વિસ્તારો છે, તો ગ્રામજનોની આ હાલાકી તમે ભોગવી કર્યા છો. ભ્રષ્ટાચાર તો કરોડો રૂપિયાનો થાય છે, અને સહાય આલવાની થાય 100 રૂપિયા એક દીઠ આલો છો, 60 રૂપિયા બાળકને આલો અને 100 રૂપિયા વ્યક્તિ 18 વર્ષથી ઉપર ના આલો. તો કંપનીમાં વ્યક્તિ જાય, કંપનીમાં 462 રૂપિયા અત્યારે સરકારી રેટ છે, તો તમે 350 રૂપિયા લેખે તો આપી શકો ને તમે? હું એવું કહેવા માગું છું, ગામના નાગરિક તરીકે મારી વિનંતી છે કે 300 રૂપિયાની ઉપર એક દીઠ વ્યક્તિઓને સહાય ચૂકવવામાં આવે. શ્રી ભૂપેન્દ્ર પટેલને સાદર ગામથી હું જાણ કરવા માગું છું બીએન ન્યૂઝના માધ્યમથી કે તાત્કાલિક ધોરણે સર્વે કરવામાં આવે અને પાદરા તાલુકાના ડીડીઓ કલેક્ટરશ્રીઓને મોકલવામાં આવે અને ગ્રામની પરિસ્થિતિની હાલાકી જોવે. આપના ગામની એક્ચ્યુઅલ પરિસ્થિતિ શું હતી, લોકોને કેટલું નુકસાન થયું છે, ઘરમાં પાણી ભરવાના કારણે શું નુકસાન થયું છે, ખેડૂતોને ખેતીમાં કેટલું નુકસાન છે, અને આપ કહો છો કે ખેડૂતોને નુકસાન 1000 લાખો રૂપિયાનું છે ને આપવામાં ફક્ત 100 જ રૂપિયા આવે, તો કેટલું નુકસાન રકમમાં અને કેવી રીતે માનો છો? નુકસાન તો ગણી ના શકાયેલું છે, 1000000 રૂપિયાનું નુકસાન છે. મહાવિનાશ પૂર આવી ગયેલું છે, 2012માં આવેલું એની કરતાં ડબલ ગણું પૂર આવેલું છે. આજવા ડેમમાં તાત્કાલિક ધોરણે પાણી છોડવામાં આવ્યું અને સરકારી તરફથી મદદ નહીં મળી, એનડીઆરએફની ટીમ પણ એક સરખી નહીં આવી. આ ગ્રામજનો તરીને ગામની અંદર ડૂબેલા જે લોકો હતા, ફસાયેલા જે લોકો હતા, એ લોકોને રેસ્ક્યુ કલેક્ટરશ્રીને ફોનમાં ચાર્જિંગ ન હોવા છતાં, 5 દિવસથી લાઇટ ન હોવા છતાં ટ્રેક્ટરે ચાર્જિંગ કરીને 10 જણની ટીમ બનાવીને ખેતરોમાં રેસ્ક્યુ કરવામાં આવેલ છે અને ગામના છેવાડા અને નીચાણવાળા વિસ્તારમાં પણ રેસ્ક્યુ કરવામાં આવેલ છે. એક સ્ત્રી સગર્ભા અને એક સ્ત્રીને ઓપરેશન કરેલું એ ખાટલાની અંદર લઈને 10 જણની ટીમ રેસ્ક્યુ કરવામાં આવેલું છે અને એક વ્યક્તિ તઈ હાઈવે પરથી ત્યાં આગળ દોરી દ્વારા રાશન પહોંચાડવામાં આવેલ છે, નાસ્તો અને ભોજન. જે સાદળ ગામ છે એ નદીની એકદમ નજીકનું ગામ છે, વધુ પાણી આપ્યું છે કે ભાગોળમાં 15-15 ફૂટ જેટલા પાણી ભરાયા હતા, ત્યારે ગામમાં કહી શકાય કે ગામમાં ઘરમાં ખેતરમાં કેટલું નુકસાન છે અને પોતે ખેડૂતોને રકમમાં કેટલું નુકસાન થયું છે, કારણ કે કપાસ જેવા પાકોનું વાવેતર અહીં આગળ વધારે થાય છે. જો ખેડૂતની વાત કરીએ તો ખેડૂતોને લોન લઈને કપાસનો પાક ઉગાડવામાં આવેલો છે, દેવું કરીને કપાસનો પાક ઉગાડવામાં આવે છે. જ્યારે આજવા ડેમમાં પાણી છોડવામાં આવે છે તો તંત્ર દ્વારા જાણ પણ કરવામાં આવે છે, 12-15 ફૂટ પાણી ગામમાં પહેરી જાય છે, તઈ લગીને એનડીઆરએફની ટીમ પણ મોકલતા નથી. આટલી બધી બેદરકારી કેવી રીતના? આટલી તમે સ્માર્ટ સરકાર કહો છો, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, દુનિયાના વર્લ્ડમાં ડંકો વગાવો, ગુરુજી બનવા જાઓ છો તમે, મોદી વિશ્વગુરુ, તો અત્યારે વિશ્વગુરુ કે સ્માર્ટ વિલેજ, સ્માર્ટ સિટી વાતો કરી રહ્યા છો તમે? ચોક્કસથી ગામડાના લોકોને મદદ નથી પહોંચી, ગામડાના લોકોને એનડીઆરએફની ટીમની વધારે જરૂર હતી પણ એ ટીમની જરૂર આવી જ નહીં, પહોંચી જ નહીં. અને હાલ આ જે બી નુકસાન થયું છે, નુકસાનમાં જે 100 રૂપિયા આપવામાં આવી રહ્યા છે એ બાબતે શું કહેશો? હવે ખેતીવાડીમાં જ ખાલી મજૂરી એક દિવસની 200-250 રૂપિયા આપવામાં આવે છે અને અહીંયા 100 રૂપિયા ચૂકવવામાં આવે છે સરકારશ્રી તરફથી. હવે ચાલે સાહેબ, અને ગરીબોને તો જુઓ, 300-400 રૂપિયા ગરીબ એક વ્યક્તિ દીઠ આપવા જોઈએ, અને ગામમાં બહુ વિનાશક પરિસ્થિતિ હતી. ગામમાં કેટલું ગંભીર નુકસાન? ગંભીર એટલે 10-15 ફૂટ પાણી ગામમાં જ હતું સાહેબ, અને ખેતીમાં બી 40-50 હજાર રૂપિયા ખર્ચો વિંગા દીઠ કરેલો છે કપાસનો, એ બી બધો ફેલ છે. અને સરકાર દીઠ પેલું નાવડી માગવામાં આવી તે બી કોઈ મદદ મળી નથી, ના ગામમાં નાવડી બી નથી. દર્શક મિત્રો, અત્યારે બીએન ન્યૂઝ ગુજરાતીની ટીમ જે છે પાદરા તાલુકાનું છેવાડું ગામ એટલે કે ઢાઢર નદીના પાસેનું ગામ સાદળ ગામ ખાતે છીએ, અને સાદળ ગામમાં દર્શક મિત્રો લોકો કહી રહ્યા છે એમ કે તેઓ પાસે નાવડી પણ નથી, કારણ કે પૂરની પરિસ્થિતિ જ્યારે સર્જાય ત્યારે સાદળને સૌથી પહેલાં ઇફેક્ટ કરતું હોય છે, ત્યારે સાદળ ગામમાં 15 ફૂટ જેટલા પાણી જે છે ભાગોળે ભરાયેલા હતા, લોકોના ઘરોમાં પણ પાણી હતા. સાદળ ગામમાં ક્યાંક લોકો જે છે પોતાના છાપરા ઉપર રહેવા માટે મજબૂર બન્યા હતા. ગામના લોકો દ્વારા 10-10-15-15 યુવાનોની ટીમ બનાવી અને રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. હાલ લોકોનો આક્રોશ છે કે જે 100 રૂપિયા રોજના આપવામાં આવી રહ્યા છે, 100 રૂપિયા એક વ્યક્તિ દીઠ જે આપવામાં આવી રહ્યા છે, ત્યારે તો ખેડૂતો કહી રહ્યા છે કે અમે પોતે જો 250 રૂપિયા મજૂરને અમારા ખેતરમાં આપતા હોય તો અમને 100 રૂપિયા કઈ રીતે આપે છે ને, કારણ કે સાદળ ગામના લોકો હાલ એટલા બધા કહી શકાય કે આ દયનીય પરિસ્થિતિમાં કોઈ ઘરે જમવાનું ન બનાવી શકે, ખેતરમાં પાક ન પકવી શકે, એ પ્રકારની પરિસ્થિતિ છે. જ્યારે આપ સરકાર પાસે કેવી આશા રાખો છો કેશડોલ બાબતે?
કેસ્ટલ બાબતે સરકારને ચૂકવણું કરવું વધારે કરવું પડે, આ ઓછું હમુદલ નહીવત પ્રમાણમાં કરે છે. 100 રૂપિયા તમને આપવામાં આવી રહ્યા છે અને ગામમાં ભારે નુકસાન સર્જાયું છે, શું કહેશો? હું પડિયાર દિલીપભાઈ પુંજાભાઈ બોલું છું કે સરકારશ્રીને મારી એટલી નમ્ર વિનંતી છે કે અત્યારે પાદરા તાલુકાના વડોદરા જિલ્લાની અંદર સાદડ ગામ તો પહેલેથી જ આવતું નથી, કારણ કે કોઈ પણ સરકારી ટીમ કે સરકાર મામલતદારને પણ જોઈન કરીએ છીએ તકા અમારા અંદરમાં આવતું નહીં, તો કોના અંદરમાં? જ્યારે અમારા ગામમાં 7 નદીઓનું પાણી આવે છે, દાઢર નદી, વિશ્વામિત્રી માં 7 નદીનું પૂર આવે છે, અને અત્યારે અમારે કરોડો લોકોનું કપાસ તુવેરનું કરોડોનું નુકસાન છે, પણ સરકાર આલવામાં નિષ્ફળ જવાની છે. અને મોટા મોટા તો વાયદા કરે છે કે અમે ખેડૂતોનું આ કરીશું, પબ્લિકનું આ કરીશું, તે કરીશું, પણ સરકાર કશું કરવા માગતી નહીં. અને અત્યારે અમારે ત્યાં આગળ 12 થી 15 ફૂટનું પાણી હતું ગામમાં, તો આ NDRFની ટીમે પણ કોઈ બોટ કે એવી કોઈ સહાય આલી નથી. અમારા ગામના તરવૈયા છે તેમને સીમ વિસ્તારમાં અને આજુબાજુની કોલોની અમે પેલા કારબા ને એવું લઈ લઈને એમને ખાટલામાં એ કરીને રેસ્ક્યુ કરીને એમને બચાવ, કારણ કે આ વિશામંત્રી નદી મગર ઉછેરનું કેન્દ્ર છે. અત્યારે કોઈ પણ ઠેકવાણેથી મગર પકડી લાવવા છે સરકારશ્રીના એ, તો એ મગરો પાછા વિશામંત્રીમાં જ છોડા છે. અહીંયા ઓછામાં ઓછા 1000 થી 1500 મગરોનો વસવાટ છે. આ મગરોના જીવની જોખમે આ NDRFની ટીમ અમારા ગામની બનાવેલી છે, તેમને રેસ્ક્યુ કરીને પેલોનો જીવ બચાવ્યો છે. તો સરકાર અહીંયા આગળ કેશ ડોલ ચૂકવવા છે તો અડધાને 2 દિવસની હાલત છે અને અડધાને 5 દિવસની હાલ, તો આ કયો તમારો ન્યાય બતાવો? તો સરકારશ્રીને મારે એટલી નમ્ર વિનંતી કે સબ સરખા રાખો ને ખેતીમાં સદંતર પાકનું નુકસાન આલો, કરોડો લોકોનું નુકસાન છે, તમે આલી આલીને કશું આલવાના નથી. એના કરતો આજવા નિમેટા પર જે આજવા તમે બનાવ્યો છે તો ઉનાળે શિયાળે તમે એ પાણી કાઢી નાખો, અમારે તમારું કશું જોઈતું નથી, તો આ નુકસાન અમારે તમારે કંઈ માગવાની જરૂર પણ નથી. તો ઉનાળામાં તમે આજવાનું પાણી ખાલી કરી નાખો, વડોદરા ભરે તરસે મરે અમારે કોઈ જોવા નહીં, પણ અહીં અમારો કરોડો લાખો રૂપિયાનું નુકસાન જાય છે, તો તમે આલી આલી અમને હું હાલવાના છે? એના માટે એટલી નમ્ર અમે વિનંતી, હાલવું હોય તો તમારે ભરપટ ને તો ખેડૂતોને દેવા માફ કરો. અત્યારે ખેડૂતો વ્યાજે લાવીને એ કરીને એ કરે, આ ખેડૂતો બેંકોવાળા જોર મારા છે, તો આ બેંકો અમે લોન લીધેલી કહી અમે ભરવાના છે, તમે આલી આલીને 6000, 8000, 10000 કે 9000 હાલશો. તો અમારે એટલું કહેવું છે કે સદંતર ખેડૂતોને દેવા માફ કરો, નહીં તો પછી અમને પેલા આજવા નિમેટાવાળું પાણી તમે બંધ કરજો આજવાનું, તો અમારે તમારે કંઈ કોઈ સહાય જોઈતી નહીં, એટલે ભલામણ કરીએ છીએ. આ પૂરમાં કેટલું નુકસાન થયું છે? અત્યારે આ પૂરમાં ખેડૂતને એક એક ખેડૂતને તમે એમ જોવા જાઓ તો કરોડોનું નુકસાન કહેવાય. તાર કપાસના બિયારણ, ખાતર, યુરિયા એનો ભાવ જુઓ. આવું સરકારશ્રી આલશે આલશે તો મને 1000 રૂપિયા કે 5000 કે 10000, અને અત્યારે કેશ ડોલમાં અમને સરકારશ્રી 100 રૂપિયા આલા છે. આવું 100 રૂપિયાનું અમે અત્યારે 300 થી 250 રૂપિયા મજૂરી આલીએ છીએ, અને અત્યારે છોકરોના 60 રૂપિયા અને મોટોના કંઈક 100 રૂપિયા લેખા આલા છે. તો તમે અમારી મશ્કરી કરવા હાટું અહીંયા ટીમને મોકલી છે પૈસા વેચવા, એના કરતો નાલ હોય તો નાલશો, અમે જીવવાના તો છે, મરી નહીં જવાના. અને અડધાને પાછા 2 દિવસના આલા છે અને અડધોને 5 દિવસના, આ કયો તમારો ન્યાય બતાવો? અને અત્યારે મામલતદાર કે તાલુકા વિકાસ અધિકારી કે અત્યારે કોઈ અમારા ગામ પર કોઈ પણ અહીંયા જોવા માટે અમારી કોઈ આયા નહીં. અત્યારે કોઈ સર્વે કોઈ સરકારશ્રીને કોઈ આદમી આયા નહીં અને સર્વે કર્યું નહીં, એને અહીંયા કેશ ડોલ વેચવા હાટવા આવી ગયા છે. તો અમારી એટલી નમ્ર વિનંતી છે કે અમને 300 થી 400 રૂપિયા લેખે કેશ ડોલ વેચો અને સબ સરખા રાખીને કોઈ ઊંચ નહીં કોઈ નીચ નહીં એ રીતનું અમારા ગામમાં એ પ્રમાણે વેચની કથા બી જોવે, સરખા પૈસા મળવા જોઈએ. હા, તમામને સરખા પૈસા મળવા જોઈએ. દર્શક મિત્રો, ક્યાંક ને ક્યાંક કેશ ડોલ ચૂકવવાની જે બાબત છે તેમાં હાલ એ પ્રકારે વ્યવસ્થા થઈ રહી છે કે કેટલાક લોકોને 2 દિવસના પૈસા આપવામાં આવી રહ્યા છે, કેટલાક લોકોને 5 દિવસના પૈસાઓ આપવામાં આવી રહ્યા છે, અને તેમાં પણ માત્ર 100 રૂપિયા જેવી રકમ આપવામાં આવી રહી છે. ત્યારે સાદડ ગામના યુવાનોનો આક્રોશ પણ છે કે 93 રૂપિયા લીટર જો તમે પેટ્રોલ આપી શકતા હોય, 112 રૂપિયા લીટર પાવર પેટ્રોલ આપી શકતા હોય, ત્યારે સાદડ ગામના લોકો સાથે
આવી મશ્કરી કેમ? સાદળ ગામના લોકોને પૈસાના નામે, સહાયના નામે માત્ર 100 રૂપિયા ચૂકવીને ગામના લોકોનો આક્રોશ છે કે તેઓની મશ્કરી કરવામાં આવી રહી છે. માત્ર 60 રૂપિયા અને 100 રૂપિયા આપવામાં આવી રહ્યા છે. એમાં પણ કેટલાક લોકોને 2 દિવસના પૈસા, કેટલાક લોકોને 5 દિવસના પૈસા ચૂકવવામાં આવી રહ્યા છે. ત્યારે ચોક્કસથી પાદરા તાલુકાનું અતિશય પૂરગ્રસ્ત ગામ સાદળ ગામ કે જેના સૌથી વધારે નુકસાન થયું છે, કારણ કે ભાગોળમાં જ 15 ફૂટ જેટલા પાણી ભરાયા હતા. ત્યારે સાદળ ગામના લોકોની માંગણી છે કે તેઓને 350 રૂપિયા સુધી રકમ વ્યક્તિ દીઠ આપવામાં આવે, સહાય કરવામાં આવે, સાથે તાત્કાલિક ખેડૂતોના ખેતરોનો સર્વે કરવામાં આવે. ચોક્કસથી ખેડૂતોને પણ ભારે નુકસાન અહીં આગળ થયું છે, કારણ કે એક એક વીઘા ખેતરોમાં 35-40-45 હજાર રૂપિયાનો પાક કહી શકાય કે રોપવામાં આવ્યો, તો એ પાકનું ભરપૂર કહી શકાય કે પૂરના કારણે, પાણીના કારણે નુકસાન થયું છે. ત્યારે પાદરાના સાદળ ગામના લોકોનો આક્રોશ છે કે 100 રૂપિયા આપી તેઓની મશ્કરી કરવામાં ના આવે, વ્યક્તિ દીઠ 350-350 રૂપિયા આપવામાં આવે, કારણ કે 250 રૂપિયા તો આ જ ગામના ખેડૂતો જે છે પોતાના ખેતરમાં આવતા મજૂરોને આપતા હોય છે, ત્યારે સરકાર માત્ર 100 રૂપિયા આપી સહાય નહીં પરંતુ મશ્કરી કરે છે. આ પ્રકારનો આક્રોશ જે છે પાદરાના સાદળ ગામના લોકોનો છે. કેમેરા પર્સન પૃથ્વી રાજપૂત સાથે ભાવિન પાટણવાડિયા, વડોદરા, પાદરા.